श्री रामदूत म्यूजिक। मारी आई भगवती नवलाख लोबड़ी वाली भला हजार भेड़िया वाली मारी सुख दुखनी दौरनारी कादो गलधराना घाट वाली राजपराना थड़ा वाली माटेल ना मंदिर वाली नी आवेक ना ओरडा वाली आज माँ भगवती खोडल नी वात करवी छे। केवी मारी जोग माया मादा अटकना मवडिया गढ़वी ना नेहनी मालिपा आपे मारी भगवती अवतर्या से वात ने वात राखवी ने कांई मारी भगवती ने जगतनी मालिपा परसा पूर्वा से बाप पण मारी अखिल ब्रह्मांडनी भानोदरी आई खोडल केवी से बाप के एक दिवस रातना बार एक नो समय बन्यो અને આજનું જે ભાવેણા કોહિલવાડની ઢીંગી ધરતીની માથે જે રાજપરાનો થડો કહેવાય આઈ ભગવતી આપો આવી જ્યાં બેઠા છે અને હજારો માણાના દુઃખને ભાંગીને ભૂખા કરે છે ઈ મારી આઈ રાજના બાર એકના સમયે રાજપરાના થડેથી આપો આપ માં ભગવતી પ્રગટ થઈ યાસી વરહની મારી આઈ ખોડિયાર ડોસી બૈના હાથની માલબા ખોખરી લાકડી રહી ગઈ છે અને મારી આઈ ભગવતી ખોડિયાર મનમાં વિચાર કરે ક્યાં જાઓ મારી ભગવતી આઈ ખોડલ નીલમબાગની માલિપા રજવાડાની માલિપા 18 હે પાદરના ધણી આતાભાઈ ગોહિલ દરબાર હોતા છે ન્યા ગઈ હો બાપ ધણી નિદ્રાને આધીન બન્યા છે ન્યા થઈ અને મારી આઈ ખોડલ 80 વર્ષના ડોસીના રૂપે પોતાના મુખની માલપાથી આમ ધ્રુજતા અવાજે એટલું કીધું કે એ મારા ભાવેણાના ધણી પોતાના ઢોલિયાની માથેથી આમ બેઠા થયા મારા ભાવેણાના ધણી કહેવા માંડ્યા ગંગાધળિયો ગોહિલ 18 હે પાદરનો ધણી પહેલા તો મનોમન વિચાર કરવા માંડ્યા કે મારા વરડાની માલિપા આવી જાઓ અને આ ઢોલિયાની માથે મારા દેહને લંબાવી દઉં પછી કદાચ પવનને આવવું હોય તો મારી રજા વગેરે ઓરડામાં પવનનો દાખલ થાય હાથની માલબા ડગમગ લાકડી છે આ દુબળો દેશ આ ડોસી ક્યાંથી આવ્યા છે ધરતી ઉપર પગ મેકી અને ધીમે ધીમે જે ખૂણાની માલિપા મારી આય ખોડલ ઉભા છે ન્યા જઈ મારી આય જ્યાં
પાસે ડોસી ના રૂપે ન્યાદે બે હાથ જોડીને એટલું કીધું કે હે માં, આપ ક્યાંથી આવો છો, આપનું નામ શું છે? મારી આઈ ખોડલ એટલું બોલ્યા કે હે અઢાર હે પાદર ના ધણી, બસ ભૂલી ગયો બાપ. મારા ગંગા જળિયા ગોહિલ હું ગણધરા ના ઘાટ વાળી આઈ ખોડલ સુબા. ક્યાં તો લાકડી પડે એમ અઢાર હે પાદર નો ધણી ધડાક દઈ અને માના ચરણ ની માલિપા પડી ગયા. આવા મારી આઈ ખોડલ એટલું બોલા ખમા મારા ગંગા દળિયા ગોહિલ, કારણ શું છે માં? મારી આઈ ખોડલ કહેવા માંડ્યા કે મારા અઢાર હે પાદર ના ધણી, દિવસ ઉગે અને તારી જેવા દીકરા રાજપરા ના થડા ની માથે લાખો મારી પાસે માગવા આવે છે. બા અઢાર હે પાદર નો ધણી બે હાથ નો આમ ભેગા કરી ખોબો વાળી ને એટલું કીધું, બોલ બોલ માં, આજ તારા મોઢા ની માલપા થી બોલ નીકળે અને જો ધરતી ની માથે પડવા દઉં તો મારું ગંગા ધણીયું કોણ લાદે બાપ? ભૂખ લાગી છે મારે ખાવું છે બા,
ખાવું છે ત્યારે ગંગાદળિયા ગોહી લે. એટલું કીધું કે માં કાલનો દિવસ ઉગે અને તમારા રાજપરાના થડે મારી રાણીઓ મારો પરિવાર અમે અહીંથી ઉઘાડા પગે હાલી અને હવા કળશી કહેતા 72 મણની લાપસી કાલ દી ઉગે એટલે તમારા ઘરે આવીને કરજો. મારી આઈ ખોડલ કે હે રાજન, મારા રાજપરાના થડે હાંજ પડે તા તારી જેવા 70 મને લાપસી ખવારો આવે છે. લાપસી માટે હું આઈ રાતના 1 વાગ્યે તને જગાડવાનો આવું, પણ મારે ભૂખ લાગી છે અને મને ખાવું છે તો મને તારા આ ઓરડાની માલબા અને આ ભાવેડાના રજવાડાની માલબા, તારા નીલમ બાગની માલબા મને જમાડ બાપ. આટલી વાત કરી અને ઓરડાની માલબા જેમ વીજળીનો ચમકારો થાય એમ મારી ગળધરાના ખાટવાળી આકાશ માર્ગે હાલી ગયા. હો રાજવિધિ પ્રભાતનો પોર બન્યો, પણ ગંગાદળિયા ગોહિલ કેમ કહેવાના બાપ, દિવસ ઉગે એટલે ગંગાના નીરથી પોતે સ્નાન કરતા. નાઈ ધોઈ દેહને શુદ્ધ પવિત્ર કરીને તણ તાળી પાડી એક કહેતા 21 સિપાહીઓ હાજર થયા. બોલો મહારાજ. સોનાની ડેગની માલબા 72 મણની લાપસીના આંધણ મેકી દો. વાત કરતા વાર લાગે 72 મણની લાપસી સોનાના થાળની માલબા તૈયાર થઈ ગઈ. ઓરડામાં થાળની લાઈન લાગી ગઈ. વાત દુબેલિયાની માલબા દેતવા લઈ ગુગળનો કાઠિયો તેલના 3 ત્રણસિયા નાખી અને 18 હે પાદરના ધણીએ માતાજીના નામની લોબડી પોતાના ખંભે મેકી અને સોનાના થાળમાં જેમ જન્મ દેનારી જનેતા પોતાના બાળકને જમાડે એમ બે હાથે 1, 2, 3 કોળિયા જ્યાં ધુપેલિયાની માલપા લાપસીના મેક્યાના માલપાથી ધૂપ નીકળ્યો. હો બાપ, ગરવા ગડગડનારની માથે જૂનાના ધણીને આઈનો ભેટો થયો હતો ને એમ ગોહિલવાડના ધણીને ઊંડા સુવાસા લીધો અને ગંગાદળિયા ગોહિલના ઉદરની માલબા મારી ગળધરના ઘાટવાળી આઈ ખોડલ આવી. બાપ, મેલું નહીં.
ધણી ના મોઢા ની માલપાથી ખમા એટલો શબ્દ નીકળ્યો ને, ત્યાં એક બાજુથી દાસ દાસીઓ દોડી અને લાકડીઓ પડે એમ ભાવે ના ના ધણી અઢાર હે પાદર ના ધણી ના ઉદર ની માલપા આઈ નો આવે સાહેબ ખમા 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 થાય. માતાજી પોતે ખમા ખમા કઈ આશીર્વાદ આપે, પણ ભાવેણાની જે રાણીઓ હતી ને સાહેબ, ભાવેણાના ધણીની રાણીઓ ત્રણ હતી, ત્રણેય રાણીઓ એ આમ કરીને આમ પાલો પાંથર્યો. માતાજી ખમા આટલું બોલ્યા એટલે ત્રણેય રાણીઓએ પાલો પાછો વાળી માતાજીના દર્શન કરીને એક બાજુ ખૂણામાં ઓરડામાં ઉભા છે. પણ હવે મારી આઈ શું કરે એ વાત કરવી છે બાપ. મહારાજાના રાજના કુંવર હતા પોતાના દીકરા, એ દીકરાના વવારુ ઓરડાના ખૂણામાં ઉભા ઉભા લાજ હોહરવા નજર કરે છે કે આવી આઈ ન હોય જેના પેટમાં બાપ જાય ગયું. બાપ પોતે મનમાં વિચાર કરે કે આવી ભગવતી ન હોય, જો કદાચ આવી આઈ ખોડલ હોય ને તો જેને નાકની માલપા નથડી હોય, કપાળની માથે આડ તાણેલી હોય, માથે કાળો ભેળ્યો હોય, આવી આય હોય. આ તો ભાવેણાના રાજા ધૂણે છે, મારા સસરા ધૂણે છે, આવી આય નો હોય. અને જો આય હોય ને તો એનું પૂરું પ્રમાણ હોવું જોઈએ. ઠાકોર જે બે આંખોના પલ્લા બંધ કરી પોતાને દેહ દિશાનું ભાન નથી, જેના ખોળિયાની માલિપા મારી આઈ ખોડલ રમે છે ને, એ ભાવનગર ઠાકોરના જમણા કાનની માલિપા મારી આઈ ખોડલે અવાજ કર્યો કે રાજા મહારાજ હું આઈ ખોડલ તને કહું છું, સાંભળ બાપ, આ તારા ખંભે જે મારી લોબડી કામળી રહી ને એ કામળીને ખોલી અને માથે ઓઠીને સાચી હુદી લાજ કાઢી નાખ, આજ હું તને મોમડિયાની ખોડલ કહું છું બાપ. મારા ભાવનગરના રાજા ભેડીઓ સાચી હુદી લાજ કાઢીને ઓઠી જા અને હું ખોડિયા ત્રણ વાર ખમા બોલું ને એટલે દુનિયાને એ ભેડીઓ ઊંચો કરીને તારું મોઢું દુનિયાને એક વાર દેખાડજે. વા તારા મુખમાંથી ભેડીઓ ઊંચો થાય, તારા મોઢાની માથેથી આમ ભેડીઓ ઊંચો થાય ને દુનિયા તારા મોઢાની માથે નજર માંડે, નાકની માલપા નથડી પહેરાવી દઉં, કાનમાં આડ તાણી દઉં, મોઢાની માથે પૂળો પૂળો મૂછું છે ને એ એક વાર જો અદ્રશ્ય કરી દઉં તો મોમડિયાની ખોડિયાર કરી દઉં આ.
ਬਦਲ ਤੂੰ।